नमस्कार, निर्माण न्यूज में आपनो स्वागत छे। एक नजर करीशु हेडलाइंस पर। वडोदरा में फरी वार सामे आवी लव जिहाद की घटना। धोरण 9 में भणती विद्यार्थिनी साथे दुष्कर्म आचरायु। गोत्री पोलीसे आरोपी की करी धरपकड़। लंपी वायरस ने लेने मोटा समाचार। भारत ना वैज्ञानिकों ने प्राणियों में चामड़ी ना रोग लंपी वायरस की स्वदेशी रसी शोधी काढ़ी। पीएम मोदी। गुजरात में सारा वरसाद से जलाशय थया। चलो चल 207 जलाशय में 88.37% पानी नो संग्रह। 70 डेम ओवरफ्लो, 107 डेमो हाई अलर्ट पर। तो सूरत में छेल्ला एक सप्ताह थी वादळछायुं वातावरण छे। सतत वरसादने कारणे शहर में फरी सीजनल रोगचाळाना दर्दी वध्या छे। जेमां एक सप्ताह में मनपाना चौपड़े मलेरिया ताव कोरोना सहितना केसों में वधारो नोंधायो छे। जेमां गत वर्षे डेंग्यूना 63 केसनी सरखामणीमां आ वर्षे अत्यार सुधी में 27 केसो नोंधाया छे। मलेरियाना गत वर्षे 110 केसनी सरखामणीमां आ वर्षे अत्यार सुधी में 27 केस नोंधाया छे। त्यारे सर्दी उधरसना 176, झाड़ा उल्टीना 48 अने सामान्य तावना 51 केस। आ उपरांत डेंग्यूना 8 अने मलेरियानो 1 केस नोंधाता चिंताजनक परिस्थिति सर्जाई छे। रोगचाळो वधता मनपा द्वारा कोविडमां पण टेस्टिंग वधारायुं छे अने रसीकरणना केम्पो पण शरू कराया छे। અંદાજિત સેમ પેટર્ન ગત વર્ષની જોવા રહી છે, પરંતુ હાલમાં જે રીતે વરસાદનું વાતાવરણ બન્યું છે અને સાથે સાથે જે રીતે એટમોસ્ફિયર છે તે રીતે જોતા આ જ પેટર્ન ફરીવાર ચાલુ રહે તેવું છે। એટલા માટે સુરત પરના મંત્રી શ્રી સભાનંદ સોનેવાલજી, ગુજરાત સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કોન્સ્યુલેટ જનરલ શ્રી ફલોલો, શ્રી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી કૈલાસનાથનજી, ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી પંકજકુમાર, આઈપીએ ચેરમેન શ્રી રાજીવ જલોટા, ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્રી અમિત કુમારજી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી એમ કે દાસ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ શ્રીમતી અવંતિકાસિંહ, ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરપર્સન શ્રીમતી ગીતા ગોરડિયાજી, દેશ વિદેશના પધારેલા આમંત્રિત મહેમાનો, મહાનુભાવો, સૌને મારા નમસ્કાર। ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ ગુજરાતમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। દેશ વિદેશમાંથી આવેલા આપ સૌ મહેમાનોએ એ ભૂમિ પર પધાર્યા છો જે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ધરાવે છે। એટલા માટે જ શિપ રિસાયકલિંગ અને વ્હીકલ સ્ક્રેપ પોલિસી વિશે ચર્ચા પરામર્શ કરવા માટેનું સર્વોત્તમ સ્થાન ગુજરાત જ હોઈ શકે એમ હું સમજું છું। ગુજરાતને આ ઇન્ટરનેશનલ સેમિનારનું યજમાન રાજ્ય બનાવવાની તક આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પોર્ટ શિપિંગ અને વોટરવેઝ વિભાગના મંત્રી શ્રી સભાનંદ સોનેવાલજી અને તેમના ટીમનો હું ગુજરાત સરકાર વતી આભાર માનું છું। ગુજરાત ભારતનું સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે। વહાણવટા ક્ષેત્રે મેરીટાઈમ સેક્ટરમાં ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન કાળથી વર્તમાન સુધી સુદીર્ઘ અને ઉજ્જવળ રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં હવે ગુજરાત પોર્ટલેન્ડ ડેવલપમેન્ટમાં રાહે આગળ વધી રહ્યું છે। ગુજરાત એક મેજર તથા 48 જેટલા નોન મેજર પોર્ટ ધરાવે છે। ગુજરાત સમુદ્ર માર્ગે વેપાર કરવા માટે દેશનું ગેટવે બન્યું છે। ભારતનું 40%થી વધારે કાર્ગો ગુજરાતના બંદરોથી સંચાલિત કરવામાં આવે છે। રાજ્યના નોન મેજર પોર્ટ્સ પરથી 2021-22ના વર્ષમાં 405 મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન થયું છે, જે 2021ના વર્ષની તુલનાએ આ કાર્ગો પરિવહનમાં 4.5%નો વધારો થયો છે। હાઈવે, રેલવે જેવા સુવિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે
गुजरात लॉजिस्टिक इज एक्रॉस डिफरेंस स्टेट्स लीड्स इंडेक्स में पण सतत 3 वर्षथी प्रथम क्रमे मेळवी रह्युं छे। वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए प्रेरित करेला इंडस्ट्रियल कॉरिडोर्स अने डेडिकेट फ्रेट कॉरिडोर्स जेवा प्रकल्पनो पण गुजरातने लाभ मळी रह्यो छे। देशना सुग्रथित अने सुनियोजित आंतरमाळखाकीय विकास माटे वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए गतिशक्ति नेशनल मास्टर प्लान बनाव्यो छे। मने कहता गर्व थाय छे कि पीएम गतिशक्ति मास्टर प्लान अंतर्गत गुजरात उत्कृष्ट देखाव करी रह्युं छे। वडाप्रधान श्रीना मार्गदर्शन में ज्यारे गुजरात आ रीते 2 दायकाथी देशनुं ग्रोथ एंजीन बनी आगळ धपी रह्युं होय त्यारे शिप रिसाइकलिंग के व्हीकल स्क्रेपिंग उद्योग ने विकसावानो पूरो अवकाश गुजरात में मळी रहे ते स्वाभाविक छे। पहला शिप ब्रेकिंग नो जमानो हतो पण हवे तो शिप रिसाइकलिंग अने एमआई ग्रीन शिप रिसाइकलिंग नो समय छे। वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए शिप रिसाइकलिंग एक्ट 2019 घड़ी ने देश में ग्रीन शिप रिसाइकलिंग उद्योग ना द्वार खोली आप्या छे। जेम शिप ब्रेकिंग रिसाइकलिंग क्षेत्र गुजरात ना दरियाई विस्तार अलंग नो दबदबो रह्यो छे तेवी ज रीते ग्रीन रिसाइकलिंग में पण रहेशे। गुजरात ग्रीन शिप रिसाइकलिंग क्षेत्र नवा स्टैंडर्ड सेट करवा मागे छे अने आ नेम पार पाड़वा माटे गुजरात अन्य राज्य देशों अने वैश्विक संस्थाओं साथे सहयोग करवा माटे तत्पर छे। ग्रीन शिप रिसाइकलिंग नू हब बनावा माटे गुजरात पासे पूरतू पोटेंशियल पॉलिटिकल व्हील अने पावर ऊर्जा एम बधुज छे। शिपमांथी निकळता जोखमी तथा बिन जोखमी वेस्ट पर्यावरण मानव स्वास्थ्य अने दरियाई जीवसृष्टि ने नुकसान करी शके छे। आवा नुकसान ने अटकाववा अने सेफ एंड सस्टेनेबल शिप रिसाइकलिंग माटे महत्वनी भूमिका अदा करवा गुजरातनुं मेरीटाइम बोर्ड सज्ज बन्युं छे। वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीजीना मार्गदर्शनमां राज्य सरकार अलंगने ऊंचा दरज्जाना ग्रीन रिसाइकलिंग सेंटर बनावा कमर कसी रह्युं छे। एक रीते जोईए तो समुद्री जहाज पृथ्वी परनुं सौथी मोटुं वाहन एटले व्हीकल कहेवाय छे। पर्यावरण ने अनुकूल अने टकाऊ विकास माटे नुकसानकारक होय एवा तेवा तमाम प्रकारना वाहनोनुं स्क्रेपिंग रिसाइकलिंग जरूरी छे अने एटला माटे ज वडाप्रधानश्रीए गत वर्षे व्हीकल स्क्रेपिंग पॉलिसी घड़ी आपी छे। दुनियाभरना व्हीकल स्क्रेपर्स अलंगनी इकोसिस्टमनो लाभ लई शके तेम छे। भावनगर खाते 80 થી વધુ री रोलिंग मिलों कार्यरत छे। गुजरात में व्हीकल स्क्रेपिंग फेसिलिटीज़ रजिस्ट्रेशन शुरू पण थई गयु छे। एक वर्ष में 2.5 લાખ થી વધુ टू व्हीलर 65,000 થી વધુ फोर व्हील અને 12,000 જેટલી હેવી ડ્યુટી વાહનોને સ્ક્રેપ કરવા માટેની ક્ષમતા ઊભી કરવાની મંજૂરી અપાઈ દેવાઈ છે। તમે જેની કાલે રૂબરૂ મુલાકાત લેવાના છો તે અલંગ પાસે રોડ કનેક્ટિવિટી, પાણી પુરવઠો, વીજ પુરવઠો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટિંગ સુવિધાઓ સુપેરે ઉપલબ્ધ છે। ત્યાંના ટ્રેનિંગ કમ વેલફેર સેન્ટર ખાતે અમે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ કામદારોને તાલીમ આપી ચૂક્યા છે। કામદારોનું સ્વાસ્થ્ય, તેમની ભૌતિક સુવિધાઓ, જોખમી કચરાનું અસરકારક વ્યવસ્થાપન આ બધી જ અમારી પ્રાથમિકતાઓ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે। આ અમૃતકાળ ભારતના શિપ રિસાઇકલિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ ઉદ્યોગના વિકાસનો અમૃતકાળ બનશે એવો મને વિશ્વાસ છે। આ 2 દિવસીય સેમિનારમાં આવા જ અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે અને અનુભવી નિષ્ણાતો તેમનો ઉત્તમ વિચાર અર્ક અહીં રજૂ કરશે તેવો વિશ્વાસ છે। દેશ અને દુનિયાના શિપ રિસાઇકલિંગ કેન્દ્રોને વધુ ઉત્તમ અને કાર્યક્ષમ બનાવવામાં આ સેમિનાર મદદ કરશે। સૌ સાથે મળી ગ્રીન શિપ રિસાઇકલિંગને વિશ્વભરમાં વિસ્તારીએ, સફળ અને શક્ય બનાવીએ। વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું।
भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। माननीय मुख्यमंत्री श्री, आपना प्रोत्साहनपूर्ण उद्बोधन माटे आपनो पण खूब खूब आभार। आई नाउ रिक्वेस्ट श्रीमती अवंतिका सिंह, वाइस चेयरमैन एंड सीईओ गुजरात मैरिटाइम बोर्ड, टू एक्सटेंड द वोट ऑफ थैंक्स। ओवर टू यू मैम। It's an honor and privilege to propose the આજ બે ત્રણ ટર્મથી સતત અમરેલીમાં આવી રીતે ચાલી રહ્યું છે, એના માટે જ મેં ઉમેદવારી કરી છે કે લોકોને આઝાદી મળે। આવું ક્યારેય બિન આખા ભારતમાં ક્યાંય બનતું નથી, કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડતા હોય, ફક્ત આવું અમરેલીમાં જ બને છે। એટલે એના માટે જ મેં ઉમેદવારી કરી છે અને મને મારું નિશાન કુકર છે અને જંગી બહુમતી જીતાડવા હું લોકોને અપીલ કરું। क्राइम ब्रांच पोलीसे इंग्लिश दारूनी हेराफेरीनो पर्दाफाश कर्यो छे। खेड़ा जिल्लाना मौदा पंथक में आवेला रामना मोवाळा पासेथी ऑइलनी टैंकर में लई जवातो इंग्लिश दारूनो जत्थो झड़पी पाड्यो। आ बनावमां ट्रेक्टर चालक अने क्लीनरने झड़पी लेवाया छे। आ दारूनो जत्थो राजस्थानना बुटलेगरे भरी आप्यो अने अमरेली खाते लई जवातो होवानुं झड़पायेला ईसमोए कबूल्यु छे। खेड़ा जिल्ला एलसीबी पोलीसे 22.32 लाख विदेशी दारूना जत्था साथे टैंकर मड़ी कुल रुपया 27,43,500 नो मुद्दा माल कब्जे कर्यो छे। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત જોડો જે યાત્રા છે, એક ફરી એકવાર વિવાદના જે વમળ છે એમાં ફસાઈ છે। ખાસ કરીને ભારત જોડો જે યાત્રા છે, ખાસ કરીને કોંગ્રેસે જે વિવાદિત ટ્વીટ કર્યું હતું, ત્યારે આરએસએસ પર કોંગ્રેસે વિવાદિત ટ્વીટ કર્યું છે। આરએસએસના યુનિફોર્મ સાથે કર્યું ટ્વીટ। આરએસએસ ભાજપે કરેલા નુકસાનને અમે ભરપાઈ કરીશું, ખાસ કરીને દેશને નફરતના બંધનમાંથી મુક્ત કર્યું છે, એવી વાત છે। ખાસ તબક્કાવાર અમે આગળ વધી રહ્યા છે। ઓનલાઈન પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જોડાયા છે। યજ્ઞેશભાઈ, જે પ્રમાણે ભારત જોડો યાત્રા છે ફરી વિવાદના વમળમાં આવી છે, શું કહેશો? વિવાદના વમળમાં આવી નથી, જાતે કરીને વિવાદના વમળમાં નાખીને પોતાને પબ્લિસિટી રાખવી, મીડિયાની સુરખીઓમાં છાપાના પાને ચમકતા રહેવું, આ પદ્ધતિથી કોંગ્રેસ આગળ વધી રહી છે। કારણ કે નામશેષ થઈ ગયેલી કોંગ્રેસ, નેતૃત્વહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, સિદ્ધાંતવિહીન કોંગ્રેસ જોડે હવે બીજા કોઈ મુદ્દા નથી રહ્યા। એટલે જે લોકો આજે ભારતને અત્યાર સુધી તોડ્યું છે, ભારતને વિઘટનકારી તત્વોની સાથે મળી અને ભારતને આજે તમે જો અખંડ ભારતની વાત કરીને કાશ્મીરના ભારતને આટલા વર્ષો સુધી જુદું રાખ્યું, એ કાશ્મીરને ભારતમાં ભેળ્યું હતું આદરણીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી। રીતે તમે જોવા જાવ તો રાષ્ટ્રીય રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે અને વિઘટનકારી વિચારધારા એ કોંગ્રેસની વિચારધારા રહેલી છે। અને જે લોકો આજે વિઘટનકારી વિચારધારા ધરાવતા લોકો છે, જેમને આજે પોતાના પક્ષમાં એકતા નથી, પોતાના પક્ષને સાચવી શકતા નથી, પોતાનો પક્ષ જોડી શકતા નથી, એવા વ્યક્તિઓ ભારત જોડોની વાત લઈને નીકળ્યા છે, એનાથી મોટી હાસ્યાસ્પદ બાબત બીજી કોઈ હોઈ શકે જ નહીં। અને જે પ્રમાણે તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર સંઘ ઉપર આક્ષેપ કરી રહ્યા છે, તો નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ બોલનાર ત્યારે જે સંસ્થા છે, એ સંસ્થા જે માતૃભૂમિને વરેલી છે, રાષ્ટ્રીયતાને વરેલી છે, રાષ્ટ્રવાદને વરેલી છે, અને એવી સંસ્થાઓ માટે જો આવી વાત કરવામાં આવી, આવા શબ્દ બોલવામાં આવતા હોય, તો એનાથી બીજું કોઈ દુઃખની વાત બીજી કોઈ હોઈ ન શકે। યજ્ઞેશભાઈ, થોડા દિવસો પહેલાં જે રાહુલ ગાંધીની જે 41,000ની જે ટી શર્ટ હતી એનો પણ વિવાદ હતો, અને ફરી જ્યારે રાહુલ ગાંધી જ્યારે એમના તરફથી વળતો જવાબ આપ્યો છે કે મોદી સાહેબનું જે સૂટ છે એ 10 લાખનું હતું, આવા જ્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? ટી શર્ટ અને સૂટના વિવાદની વાત તો આપણે બાજુમાં મૂકીએ, કારણ કે એ એમનો અંગત વિષય છે, અને છતાંય બીજું એ છે કે અમે એટલા માટે મોદી સાહેબે એવું ક્યારે નથી કીધું કે હું આ પ્રમાણે આવું સાધુ છું ને આવું વર્તન કરું છું, ક્યારે મોદી સાહેબે નથી કીધું, વડાપ્રધાન છે, એમને કોઈ પ્રેઝન્ટ આપે એમને પહેર્યું, પણ જયારે તમે વાત એવી કરતા હોય કે હું બહુ સાદગીનું જીવન જીવું છું, ફાટેલા જબ્બા પહેરું છું, નીચે બેસું છું, આ પ્રમાણે કરીને તમે જયારે 40-42 હજારની જો ટી શર્ટ પહેરીને જો વાત કરતા હોય ને, તો તમારા મોઢે શોભતી નથી। બીજું કે જે ચાંદીનો ચમચો તમે મોઢામાં લઈ ફેરતા હોય ને, એના આજે નાખી પીડા ખબર ના હોય છે નરેન્દ્રભાઈ, એક વખત નહીં નરેન્દ્રભાઈને પસંદ કર્યા છે।
યજ્ઞેશભાઈ, ચૂંટણીઓ નજીક છે ગુજરાત વિધાનસભાની, અને એક બાદ એક આવા ટ્વીટ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? મેં પહેલા કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને પ્રજા પસંદ કરે છે. પ્રજા ભારતીય જનતા પાર્ટીને સતત ગુજરાતમાં 28 વર્ષથી કે ભારતની સતત 8 વર્ષથી પસંદ કરતી આવી છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છે ટ્વીટો કરી રહી છે. તો આરએસએસના યુનિફોર્મ સાથે આ ટ્વીટ છે તે કર્યું છે, અને ખાસ આરએસએસ ભાજપે કરેલા નુકસાનને અમે ભરપાઈ છે તે કરીશું. મહત્વની બાબત તો એ છે કે જ્યારે વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે એક બાદ એક જે ટ્વીટ છે એ સામે આવી રહી છે. ખાસ દેશના નફરતના બંધનમાંથી મુક્ત કરીશું આ ટ્વીટ છે તે સામે આવ્યું છે. આરએસએસ પર કોંગ્રેસે આ વિવાદિત જે ટ્વીટ છે તે કર્યું છે. મહત્વની બાબતો એ છે કે જ્યારે ભારત જોડો જે યાત્રા છે ફરીથી વિવાદમાં છે, કોંગ્રેસે વિવાદિત ટ્વીટ કર્યું. તો ફોન લાઈન પર વિજય ઠાકર આરએસએસના પ્રમુખ જોડાયા છે. વિજયભાઈ, જે પ્રમાણે એક બાદ એક ટ્વીટ છે તે સામે આવી રહ્યા છે, શું કહેશો? ટ્વીટ જોયું, એકચ્યુઅલી એ લોકો અપડેટ લેવાની જરૂર છે. કોંગ્રેસે ગણવેશ સંઘનો બદલાઈ ચૂક્યો છે. જે પ્રમાણે આ ટ્વીટના માધ્યમથી આ સામે આવી રહ્યું છે, અને વિધાનસભાની જ્યારે હવે ચૂંટણી નજીક છે અને એક બાદ એક આ ટ્વીટ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? એટલે ચૂંટણી તો આવી રહી છે, એના સાથે સંલગ્ન કોઈ દિવસ થતો નથી, પરંતુ કોણે દેશ તોડ્યો છે એ આખી દુનિયા જાણે છે. એમાં કંઈ નવે સાથે કંઈ કહેવાની જરૂર નથી. કોની નીતિઓના કારણે દેશની અંદર જાતિવાદ વકર્યો છે એ બધા જાણે છે. આ દેશને એક કરવાની આવશ્યકતા છે, અને એની અંદર જેટલા પણ આ પ્રકારના દેશ વિભાજિત થાય એ પ્રકારના જે કંઈ પગલાં જે કોઈ લેતા હોય એના વિરુદ્ધમાં કામ કરવાની આવશ્યકતા છે. જ્યારે ભારત રે ટુકડે હોગેની વાતો કરતા હતા એ લોકોની પાસે કોણ જેનું ભૂલ, આ બધું દુનિયા જોવે છે, લોકો જોવે છે. એટલે કોઈ એક ટ્વીટથી બહુ મોટો ફરક નથી પડવાનો. વગર કારણે સંઘને આ પ્રકારના વિવાદમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે, બીજું કંઈ નથી. બાકી ભારત તેરે ટુકડે હોંગે એ જે લોકો એના સૂત્રો ભોગાડતા હતા એમની જોડે કોણ ઉભું રહ્યું હતું, અને એ આ જ કોંગ્રેસમાં એ લોકોને ફરીથી એમને સામેલ પણ કર્યા, એટલે એ બધાને ખબર જ છે. ખાલી યાત્રા કરવાથી કંઈ ફરક નથી પડવાનો. વિજયભાઈ, ખાસ દેશને નફરતના બંધનમાંથી મુક્ત કરવાની આ ટ્વીટના માધ્યમથી વાત છે. ખાસ બીજી એવી વાત છે કે ભાજપે કરેલા નુકસાન જે કર્યું છે એની ભરપાઈ પણ અમે કરીશું. જ્યારે આવા પ્રકારના જે આ ટ્વીટ સામે આવ્યા છે, અને એક બાજુ કોંગ્રેસનું જે કદ છે તે ઘટી રહ્યું છે, શું લાગી રહ્યું છે? ભાજપનો જવાબ તો ભાજપના લોકો આપશે. હું ખાલી એટલી જ વાત કહીશ કે વંદે માતરમ કહેવાથી દેશ જોડાય કે તૂટે, ભારત માતાની જય કહેવાથી દેશ જોડાય કે તૂટે, અને ભારત ત્યારે ટુકડે હોંગે કહેવાથી દેશ તૂટે. એટલે અને અત્યારે જે ભારત ત્યારે ટુકડે હોંગે કહેવાના લોકો ક્યાં ઉભા છે, એટલે એ ત્યાં એમને આત્મમંથન કરવાની આવશ્યકતા છે. આ દેશમાં કેવું છે. જી આભાર. તો જે પ્રમાણે વિજયભાઈ જોડાયા હતા આરએસએસના, એમને ખાસ મહત્વનું જે આ ટ્વીટ કર્યું છે એમાં એમની પ્રતિક્રિયા હતી. પરંતુ જે પ્રમાણે જ્યારે આ ટ્વિટરના જે ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે ખાસ એક બાદ એક જ ટ્વીટ છે તે સામે આવી રહ્યા છે, કારણ કે ભારત જોડો જો યાત્રા છે ફરી એકવાર વિવાદમાં છે તે આવી ગઈ છે. કોંગ્રેસે જે ટ્વીટ કર્યું છે, વિવાદિત ટ્વીટ કર્યું છે, એને આ વિવાદમાં આવી ગઈ છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે જે આરએસએસના યુનિફોર્મ છે એની સાથે જે ટ્વીટ છે તે એ કરવામાં આવ્યું છે.
આરએસએસ ભાજપે કરેલા જે નુકસાન છે અમે ભરપાઈ કરીશું એવી પણ ટ્વિટરના માધ્યમથી વાત કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે જ્યારે દેશને નફરતના બંધનમાંથી મુક્ત કરીશું તેવી પણ ટ્વિટરના માધ્યમથી વાત કરી છે. આરએસએસ પર કોંગ્રેસે વિવાદિત ટ્વીટ કર્યું છે. तो मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजन कर व्हीकल के स्क्रेपिंग है ये महात्मा बंदी है आम प्रेस कॉन्फ्रेंस आयोजन कर ग्रीन शिप रिसाइकलिंग जे बात है एने लीने आ भारत की महत्व की जो बाबत कही शक कारण के ग्रीन शिप रिसाइकलिंग व्हीकल पर प्रेस कॉन्फ्रेंस आयोजन है. मुख्यमंत्री कॉन्फ्रेंस में हाजर है. बीजा दिवसे अयाड की मुलाकात लेशे. યુરોપના સભ્યો દેશો સાથે ભાગીદારી પર ચર્ચા છે. ખાસ શિપ રિસાયકલિંગના લાભ પર પણ ચર્ચા વિચારણા થશે. મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. ગ્રીન શિપ રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર કોન્ફરન્સ છે. મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. બીજા દિવસે અયાડની જે મુલાકાત છે તે મુખ્યમંત્રી લેવાના છે. ખાસ યુરોપના જે સભ્ય દેશો છે એની સાથે ખાસ ભાગીદારી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. શિપ રિસાયકલિંગના લાભ પર ચર્ચા થશે. મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ છે. ગ્રીન શિપ રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર કોન્ફરન્સ. મુખ્યમંત્રી કોન્ફરન્સમાં હાજર. બીજા દિવસે અયાડની મુલાકાત લેશે. યુરોપના સભ્ય દેશો સાથે ભાગીદારી પર થશે ચર્ચા. શિપ રિસાયકલિંગના લાભ પર પણ ચર્ચા વિચારણા આ કોન્ફરન્સમાં થવાની છે. મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ. ગ્રીન શિપ રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર કોન્ફરન્સ. મુખ્યમંત્રી કોન્ફરન્સમાં હાજર. બીજા દિવસે અયાડની મુલાકાત લેશે. યુરોપના સભ્ય દેશો સાથે ભાગીદારી પર ચર્ચા થશે. શિપ રિસાયકલિંગના લાભ પર પણ ચર્ચા આ કોન્ફરન્સમાં થવાની છે. મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ. ગ્રીન શિપ રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર કોન્ફરન્સ. મુખ્યમંત્રી કોન્ફરન્સમાં હાજર છે. ખાસ બીજા દિવસે જે અયાડ છે એની મુલાકાત છે તે ખાસ લેવામાં આવશે. યુરોપના સભ્ય દેશો સાથે ભાગીદારી અંગે પણ ચર્ચા થશે. શિપ રિસાયકલિંગના લાભ પર પણ ચર્ચા વિચારણા કોન્ફરન્સમાં કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે આ કોન્ફરન્સ. ગ્રીન શિપ રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર કોન્ફરન્સ છે. મુખ્યમંત્રી કોન્ફરન્સમાં હાજર. બીજા દિવસે આ યાર્ડની મુલાકાત છે તે લેશે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે કે જે જૂનું જે સ્ક્રેપ છે જૂનું સ્ક્રેપ છે એનું કઈ રીતે રિસાયકલિંગ કરવું, કઈ રીતે એનું આગળ વધવું, એને ભાંગીને કઈ રીતે આગળ એનું સ્ટેપ બાય સ્ટેપ એનું ઉત્પાદન કરવું એના ઉપર પણ ખાસ આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં ચર્ચા વિચારણા થશે. કારણ કે જે પ્રમાણે મોટા ઉદ્યોગકારો છે અને ખાસ કરીને આનો ફાયદો એટલા માટે થશે કારણ કે જે સ્ક્રેપિંગ છે એને હવે કઈ રીતે તૈયાર કરવું એ એક મહત્વનું બેઠકમાં એક નક્કી કરવામાં આવશે. કારણ કે ખાસ જે મહાત્મા મંદિર છે એ ખાતે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે અને મહત્વની બાબત તો એ છે કે રિસાયકલિંગ વ્હીકલ છે સ્ક્રેપિંગ પર આ પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. મહત્વની તો એ જ બાબત છે કારણ કે મુખ્યમંત્રી કોન્ફરન્સમાં બીજા દિવસે આ યાર્ડની મુલાકાત છે તે લેવાના છે. યુરોપના જે સભ્ય દેશો છે એની સાથે ભાગીદારી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહત્વના સમાચાર. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ, સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગ્રીન શિપ પર રિસાયકલિંગ વ્હીકલ સ્ક્રેપિંગ પર આ કોન્ફરન્સ છે. તો આ સાથે બુલેટિન બાબત આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.